મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો, કબજિયાત જે એવું એક પણ ઘર બાકી નહીં હોય કે જ્યાં કોઈ પણ એક વ્યક્તિને કબજિયાતની સમસ્યા નહીં હોય. આપણી જીવનશૈલીમાં બદલાવ, આપણી ખાણીપીણીમાં બદલાવ આ એનું મુખ્ય કારણ છે. પરંતુ આ કબજિયાતથી આપણે સરળતાથી બચવું હોય, દવાઓ લીધા વગર આપણે કબજિયાતને મટાડવો હોય, કબજિયાત મટાડવો કોઈ મોટી વાત નથી, કોઈ મોટી બાબત નથી. પરંતુ આ ક્યારે હઠીલો કબજિયાત આપણા શરીરમાં પ્રવેશી જાયને ઘર કરી જાય કે જ્યારે આપણે આ કબજિયાતને સમજતા નથી અને કબજિયાત મટે એવા રેચક દ્રવ્યો લેતા નથી ત્યારે આ કબજિયાત આપણા શરીરમાં ઘર કરી જાય છે. તો આપણે ખાવા પીવામાં બધું સાંભળવું જશે કે તમારે લોકોએ ફાઈબરયુક્ત ખોરાક ખાવો જોઈએ, લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ, સફરજન ખાવું જોઈએ, નવશેકું ગરમ પાણી પીવું જોઈએ, ઔષધોમાં હરડેનું સેવન કરાય, ત્રિફળાનું સેવન કરાય, આવા અનેક આપણે બધું સાંભળતા હશું. ઈસબગુલ પણ સારું, પછી કબજિયાતને મટાડવા માટે અનેક બીજા પણ દ્રવ્યો આવે છે. પરંતુ આપણે એક સરસ મજાના દ્રવ્ય વિશે વાત કરવાની છે કે આ વસ્તુનું સૂપ તરીકે તમે લોકો સેવન કરશો તો તમે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે. અને એમાં પણ સંચળ નાખીને તમે જો એનું સેવન કરશો તો સોને પે સુહાગા કબજિયાતને તમારા શરીરમાંથી મુક્તિ મેળવવી જ પડે. આંતરડાનો મળ છૂટો પડી જશે, સુકાઈ ગયેલો મળ હોય, હઠીલો મળ હોય, મળના ગઠ્ઠા જેમાં હોય આ બધું તમારા મળદ્વાર દ્વારા બહાર નીકળી જશે. તો મારે તમને મગ વિશે વાત કરવાની છે. નાનો એવો મગનો દાણો તમારા શરીરને અનેક પ્રકારની નિરોગીતા આપે છે. પરંતુ અહીંયા આપણે કબજિયાતની જો વાત કરીએ તો મગનું સૂપ અને એમાં થોડું સંચળ આ બે વસ્તુ મિક્સ કરીને તમે લોકો સેવન કરશો. મગનું સૂપ તમે સવારમાં પણ નાસ્તામાં પણ લઈ શકો છો, તમે બપોરે પણ મગનું સેવન કરી શકાય અને સાંજે પણ મગનું સેવન કરી શકાય. માત્ર એક ધ્યાન શું રાખવાનું છે કે મગ અને દૂધ બે સાથે લેવાના નથી, બાકી તમે મગનું સેવન કરી શકો છો. મગનું સૂપ અને સંચળવાળા મગનું સૂપ પીવાથી તમારા આંતરડામાંથી જે જમા થયેલો મળ છે, સુકાઈ ગયેલો મળ છે તે છૂટો પડી જાય છે અને કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળી જાય છે. કબજિયાતમાંથી મુક્તિ મળે તો સાથે સાથે બીજા ફ્રીમાં રોગો મટી જાય. તો કયા કયા રોગો? હરસ, મસા, ભગંદર, મળમાર્ગમાં સોજો, મળમાર્ગમાં ચીરા, ચીરા પડવાને કારણે લોહી પડવું, આ તમામ રોગો તમારા મટી જાય છે. કબજિયાત મટે એની સાથે એસિડિટી પણ મટે છે, કબજિયાત મટે એની સાથે વાયુના રોગો પણ મટે છે, કબજિયાત મટે એની સાથે તમારા પેટ અને હોજરીના રોગો પણ શાંત થવા લાગે છે. કબજિયાત મટવાની સાથે જે લોકોને વાયુજન્ય માથું દુખતું હોય, આધાશીસી થતી વારંવાર, એ પણ મટવા લાગે છે. તો આ મગનું સૂપ તમને કબજિયાતમાંથી જો બચાવી શકતું હોય તો આપણે દવા પહેલાં આપણે મગના સૂપને મોકો આપવો જોઈએ અને એનો પ્રયોગ કરવો જોઈએ. હા, તમને કબજિયાતની સમસ્યા છે ને, એવો હઠીલો કબજિયાત છે અને તમને મગનું સૂપ પણ થોડા અંશે કામ નથી કરતું, કામ નથી આવતું, તો તમે હરડે, ચેતકી હરડેનો પ્રયોગ કરી શકો છો. આ હરડે સવારે નરણા કોટે તમે લઈ શકો છો. એક ચમચી નવશેકા ગરમ પાણી સાથે 30-35 મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો. અને જો સાંજે સેવન કરવું હોય, નોકરી કરવા જતા હોય એ લોકોને, સવારે ભાગદોડ હોય, ઉઠીને ફટાફટ જવું હોય, તેને ટોયલેટના કોઈ સમયની મર્યાદા હોય, તો તે સાંજે જમીને તરત નહીં, સૂતી વખતે તેનું સેવન કરી શકે છે. આ રીતે હરડેનું સેવન કરવાથી પણ તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને કબજિયાતમાંથી મુક્તિ મળે એટલે તમારું શરીર 100% નિરોગી થઈ જાય છે, રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.